સતીશ રાઠોડ ધોરણ સાત ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ તમે સૌ ખુશી મજામાં હશો એવી આશા રાખું છું. આની સાથે સાથે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર બે, જેમનું નામ છે દિલ્હી સલ્તનત. ભાગ એક ની અંદર આપણે પીપીટી દ્વારા સમજૂતી મેળવી, ભાગ બે માં આપણે ખલજી વંશ પહેલાનું એટલે કે આની પહેલાનો જે વંશ હતો એ ગુલામ વંશ વિશે માહિતી મેળવી, જેમની અંદર આપણે વાત કરીએ તો કે ગુલામ વંશની શરૂઆત કરનાર કુતુબદ્દીન ઐબક, ત્યારબાદ એમનો જમાઈ ઇલ્તુતમિશને એવું લાગતા કે ભાઈ એક સમ્રાટ તરીકે જે છે એમના પુત્રો કાબિલ નતા, એટલે એમને ગાદી ઉપર એમને પોતાની દીકરી રજિયા સુલતાનને બેસાડી. પરંતુ એ સમય દરમિયાન એક મહિલા શાસક તરીકે પુરુષો એમને સ્વીકારી નહીં, એટલે ષડયંત્ર દ્વારા એમને ગાદીએથી હટાવી દીધી. પછી ઇલ્તુતમિશનો પુત્ર જે છે એ ગાદી ઉપર આવે છે, ગિયાસુદ્દીન. તો આ રીતે ગુલામ વંશ જે છે એના વિશે આપણે ભણ્યા, અને એમની અંદર ઇતિહાસકાર જે છે એના વિશેની પણ આપણે માહિતી મેળવી, જેમનું નામ હતું મિનહાસ એ સિરાજ, જેમને પણ રજિયા સુલતાનના જે છે એ વખાણ કરેલા હતા કે ખરેખર એ એના ભાઈઓ કરતા કાબેલ હતી. તો આ માહિતી આપણે ભાગ બે માં સમજી ગયા. હવે આપણે ભાગ ત્રણ ની શરૂઆત કરીએ છીએ. તો ભાગ ત્રણ માં ગુલામ વંશ પછીનો વંશ છે ખિલજી વંશ, જેમનો સમયગાળો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ખાસ ઈસવીસન અને સમયગાળો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. તો એમનો સમયગાળો છે ઈસવીસન 1290 થી 1320. આ શાસન સમય દ્વારા દરમિયાન ખલજી વંશ દિલ્હીની સત્તા ઉપર શાસન ચલાવતી હતી. અને આ શાસન એટલે કે ખલજી વંશની શરૂઆત કરનાર હતા જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજીએ જે છે એ દિલ્હીની ગાદી ઉપર પોતે છે એ બેઠા અને દિલ્હીની ગાદી ઉપર શાસન સંભાળ્યું. અને એ શાસન સંભાળ્યા બાદ એમને 6 વર્ષ સુધી યાદ રાખજો, 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર જે છે એમને સત્તા સંભાળી. અને 6 વર્ષ બાદ એટલે કે એમનું અવસાન થઈ ગયું. ત્યારબાદ બીજો છે એ મહત્વકાંક્ષી. હવે અહીંયા શબ્દ વપરાયો છે મહત્વકાંક્ષી. મહત્વકાંક્ષી એટલે કે ખૂબ જ વધારે ઈચ્છાઓ જેની હોય એ. તો એવો મહત્વકાંક્ષી રાજા જે છે એ મહત્વકાંક્ષી સુલતાન આવે છે અલાઉદ્દીન. કોણ આવે છે? ગાદી આવ્યા બાદ તેમને છે એ બીજા આસપાસના જે પ્રદેશો હતા, સામ્રાજ્ય હતા એ જીતા. જેમની અંદર જોઈએ તો કે એને ઉત્તર ગુજરાત, ભારતનો જે ભાગ હતો એ ઉત્તર ભારતનો ભાગ, ગુજરાત આખો પ્રદેશ હતો એ ગુજરાતનો પ્રદેશ, અને દક્ષિણ ભારત પર જે છે એ દક્ષિણ ભારત પર એમને વિજય પ્રાપ્ત કર્યું. એટલે કે આજે જોઈએ તો કે આજનું સમગ્ર ભારત જે છે એ સમગ્ર ભારત ઉપર એમને શાસન કરેલું હતું. અને આ રીતે એને શાસન કર્યું, અને એ શાસન કરવા માટેની જે પદ્ધતિઓ, ખાસ કરીને એના આયોજનો હતા ને એ સરસ હતા. તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે આ રીતે એને પોતાના આયોજનો કરી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર છે એ વિસ્તાર એમને વધારેલો હતો. અને દિલ્હીની અંદર એમને સ્થાયી સેના, તો ખાસ સ્થાયી સેનાની એમને શરૂઆત કરી હતી. કેમકે અત્યાર સુધીના જે રાજાઓ હતા એ સેના કેવી રીતે રાખતા, તો કે જ્યારે યુદ્ધનો સમય હોય ત્યારે સૈનિકો આવે, યુદ્ધ પૂરું થઈ જાય એટલે સૈનિકો સૌ પોતપોતાના કામે, એટલે કે કોઈ એમની અંદર ખેડૂત હોય, કોઈ કુંભાર હોય, કોઈ દરજી હોય, કોઈ મોચી હોય, તો આવા બધા જે છે એ જ્ઞાતિના સૈનિકો એમની અંદર આવતા અને એ બધા સૈનિકો યુદ્ધ કરતા. યુદ્ધ પૂરું થઈ જાય એટલે પાછા પોતપોતાના કામે, પાછા પોતપોતાના વ્યવસાયમાં જોડાઈ જાય. પરંતુ સ્થાયી સેના એટલે કે આજની જેમ વર્તમાન સમયની અંદર જેમ પોલીસ, મિલિટરી, આર્મી જે આ બધું રહેલું છે, તો એ સ્થાયી સેના કહેવાય. કેમકે એ દેશ માટે હંમેશા કાયમ માટે ત્યાં એ જગ્યાએ સ્થિર છે, એમના એક સ્ટેશનો છે. તો એવી જ રીતે અહીંયા દિલ્હીની અંદર છે એ અલાઉદ્દીન ખિલજીએ છે એ અલાઉદ્દીન ખિલજીએ આ સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. એટલે કે સૌ પ્રથમ સ્થાયી સેનાની શરૂઆત કરનાર હોય તો એ હતો અલાઉદ્દીન ખલજી. અને સાથે સાથે એ સમય દરમિયાન ઘોડા માટે દાગ, ખાસ યાદ રાખજો, આવી પદ્ધતિ શરૂ કરેલી હતી અને એને આવા વિશિષ્ટ ઓળખાણો આપી હતી જેના કારણે સામેવાળા દુશ્મનો છે એમને ઓળખી શકે નહીં. તો આ માટે ઘોડા માટે દાગ અને સૈનિકો માટે ચહેરા, તો બંને નામ યાદ રાખજો. એટલે કે દાગ અને ચહેરા આ પદ્ધતિની શરૂઆત કરી હતી, જે અંતર્ગત આવા સૈનિકોએ જે છે એ પોતાના કાર્ય સારી રીતે સંભાળેલા.
આ ઉપરાંત જોઈએ તો કે પ્રજા કલ્યાણ માટે પણ અલાઉદ્દીન ખલજીએ કામ કરેલા હતા, જેમની અંદર સૌપ્રથમ તો કે એમને ભાવ નિયંત્રણ, કે જે કંઈ પણ વસ્તુ હતા તો એ વસ્તુઓના ભાવને નિયમન કરેલા હતા, કે વસ્તુના ભાવ સરેરાશ કેટલા હોવા જોઈએ એ, એટલે કે આજના સ્વરૂપમાં આપણે વાત કરીએ તો એમઆરપી, કે એ ભાવ વધુમાં વધુ કેટલા હોય, તો એ એમઆરપીની શરૂઆત પણ ભાવ નિયમન, ત્યારે એને એમઆરપી નહોતું આપ્યું પણ ત્યારે પણ ભાવ નિયમન તો થતું જ હતું. ત્યારબાદ બજાર નિયંત્રણ, કે માર્કેટ ઉપર પણ એનો કંટ્રોલ છે, ને માર્કેટ ઉપર પણ કંટ્રોલ રહેલો હતો, એટલે કે બજારની અંદર કોઈ વ્યક્તિઓ જે છે એની પરવાનગી વગર પ્રવેશી શકે નહીં કે વેપાર કરી શકે નહીં, એ પ્રકારે બજાર ઉપર એમનું નિયંત્રણ હતું. સાથે સાથે સંગ્રહખોરી, કે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલો આ ગોડાઉન છે તેમની અંદર માલ સામાનનો સંગ્રહ કરી શકે નહીં, એના માટે એને ખાસ એવી પ્રકારની ટીમ બનાવી કે જે એ આવા સંગ્રહખોરી કરતા હોય તો એ વ્યક્તિઓને ઓળખી બતાવે, એટલે આવી સંગ્રહખોરી. જેવા વહીવટી સુધારાઓ છે એ સુધારાઓ કર્યા હતા, એટલે કે અલાઉદ્દીન ખિલજી છે એક સુધારકના સ્વરૂપમાં પણ અહીંયા જોઈ શકાય છે, કે આવા સુધારા કર્યા. અને આ બધા સુધારાનો લાભ કોને છે, તો કે આ બધા સુધારાનો લાભ લોકોને મળવાનો જ છે. તો આના કારણે આવા સુધારા કરી અલાઉદ્દીન ખિલજી લોકો સમક્ષ છે એક સારા એવા રાજા તરીકે સ્થાન પામેલા હતા. અલાઉદ્દીન ખલજીનું છે એ અવસાન થાય છે, અને એના અવસાન બાદ હવે આ ખલજી વંશ, એટલે કે ક્યાં હતો, તો કે દિલ્હી ઉપર, તો કે દિલ્હી સલ્તનતની અંદર અંધાધૂંધી ફેલાય છે. અંધાધૂંધી એટલે અસ્તવ્યસ્ત, એનો જે વહીવટ હતો આયોજન હતું એ હવે અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને આના કારણે ખલજી વંશની અંદર કોઈ એવો પ્રતાપી શાસક ન હતો, જેના કારણે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજી વંશ દિલ્હી ઉપર છે એ પોતાની સત્તા ટકાવી રાખતા નથી. તો અહીંયા ખલજી વંશ પણ પૂરો થાય છે. તો ખલજી વંશની અંદર આપણે બે મહાન સમ્રાટો જોઈએ, તો ખલજી વંશની અંદર માત્ર આપણે આટલું જ યાદ રાખવાનું છે, જલાલુદ્દીન જેને સ્થાપના કરી હતી, 6 વર્ષ શાસન કર્યું, અને અલાઉદ્દીન ખિલજી જેમના વિશે આપણે ઉપર માહિતી રહેલી જ છે. તો આ ખલજી વંશની અંદર હતું. તો તમને 2 સેકન્ડ આપું છું, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા નજર પણ ફેરવી શકો છો. તુગલક વંશ દિલ્હીની ગાદી ઉપર આવે છે. તો તુગલક વંશનો સમયગાળો આપણે જોઈ લે, તો તુગલક વંશ ઈસવીસન 1320 થી 1414 આ સમયગાળા દરમિયાન એમને શાસન સંભાળેલું હતું. અને બીજી બાબત એ ખાસ અહીંયા યાદ રાખજો, તુગલક વંશ છે, તુગલક નહીં, કેમ કે આજે આ શબ્દને ઘણાએ અપભ્રષ્ટ પડકારી નાખ્યું છે અને એ લોકો એમને તુગલક કહે છે, પણ એ તુગલક નથી, તુગલક વંશ છે, એ બાબત ખાસ યાદ રાખજો. તો તુગલક વંશ દરમિયાન ખાસ તુગલક વંશની જેમને સત્તા સારી એવી રીતે મજબૂત, અને આપણે કહી શકાય કે એક પ્રકારે પ્રતાપી રાજા તરીકે જેમને નામ પામેલું છે એ છે મોહમ્મદ બિન તુગલક. તો મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાશાળી તુગલક વંશની અંદર રાજા હતા, અને એને જે પોતાની સત્તા સંભાળી એ પણ સારી રીતે, સૌપ્રથમ દિલ્હીની અંદર એને સત્તા સંભાળી હતી, એટલે આપણે કહી શકાય કે દિલ્હીની અંદર તુગલક વંશના સ્થાપક તરીકે કોણ હતા, તો કે મોહમ્મદ બિન તુગલક. અને એમને ઘણી બધી યોજનાઓ, એટલે કે કેટલીક યોજનાઓ છે એ બનાવેલી હતી, અમલમાં મૂકી હતી, જેમ કે દાખલા તરીકે દોલતાબાદથી રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું, પછી મુદ્રા પ્રયોગ કર્યો હતો, એટલે કે સિક્કાઓ, મુદ્રા પ્રયોગ એટલે સિક્કાઓ પણ એમને છપાવ્યા હતા. પરંતુ આ બધી યોજનાઓ છે એ મોટા ભાગની યોજનાઓ વ્યવહારિકતાને કારણે, ખાસ બાબત યાદ રાખજો, શેના કારણે, તો કે વ્યવહારિકતાને કારણે, કે બધા લોકો એ છે એમને સ્વીકારી નહીં, કે એ સમય દરમિયાન જે સમાજ હતો તો એ સમાજના લોકોએ એમને આ યોજનાઓ છે એ યોજનાઓનો અમલ છે એ અમલ કર્યો નહીં. આ યોજનાઓ અમલમાં આવી પરંતુ બરોબર રીતે છે એ ચાલી શકી નહીં, એટલે વ્યવહારિકતાનો છે એ અભાવ હતો, કેમ કે લોકો સુધી એને જે મેસેજ પૂરા પહોંચવા જોઈએ એ પહોંચ્યા નહીં. તો વ્યવહારિકતાનો અભાવ પ્લસ આયોજન જે રીતે અમલ કરવામાં આવ્યું હતું, કે એને જે રીતે આ યોજનાઓ અમલમાં મૂકી, તો એ આયોજનના અમલીકરણનો પણ અભાવ હતો, કે અમલ પણ સારી રીતે એમને કરેલું હતું નહીં. તો આના કારણે આ બધી યોજનાઓ શું થઈ હતી, તો કે આ બધી યોજનાઓ નિષ્ફળ ગઈ, સમજાયું, એટલે કે મોહમ્મદ બિન તુગલક દ્વારા જે યોજનાઓ આવી એ યોજનાઓ નિષ્ફળ ગઈ. યોજનાઓ સારી હતી
પરંતુ વ્યવહારિકતાનો અભાવ હતો. તો આ યોજના નિષ્ફળ ગઈ, તેથી આ બધી યોજનાઓ છે એ તરંગી યોજના તરીકે, ખાસ આ યાદ રાખજો, આ યોજના નિષ્ફળ જવાને કારણે આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે, અથવા તો તરંગી યોજનાઓની અંદર સ્થાન પામેલી કહેવાય છે. એટલે મોહમ્મદ બિન તગલક દ્વારા જે યોજનાઓ આપી એ યોજનાઓને તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. મોહમ્મદ બિન તુગલકના સમયમાં છે એ આફ્રિકન મુસાફર, ખાસ યાદ રાખજો, મોહમ્મદ બિન તુગલક વિશેની આપણે માહિતી મળે છે તો એ આવી મુસાફરોની નોંધ પોથીઓ છે એના દ્વારા માહિતી મળે છે. તો એ સમય દરમિયાન આફ્રિકન મુસાફર આવેલો હતો અને એ આફ્રિકન મુસાફરનું નામ હતું ઇબ્ન બતુતા. તો ઇબ્ન બતુતા નામના મુસાફર ભારતની મુલાકાતે છે, એ ભારતની મુલાકાતે આવે છે. અને ઇબ્ન બતુતાએ જે એ સમય દરમિયાન મોહમ્મદ બિન તુગલક છે એ કયા પ્રકારની અંદર શાસન ચલાવે છે એના વિશેની માહિતી આપી, અને ત્યારબાદ એટલે કે આફ્રિકન મુસાફર જે છે એ જાય છે. તો એ આફ્રિકન મુસાફર જ્યારે છે એ ગયા બાદ એમના પિતરાઈ ભાઈ એટલે કે મોહમ્મદ બિન તુગલક છે એમનો શાસનકાળ પૂર્ણ થઈ જાય છે. પછી એમનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ કોણ ગાદી ઉપર આવે છે, તો કે ફિરોઝ શાહ છે એ ગાદી ઉપર આવે છે અને દિલ્હીની અંદર તુગલક વંશની સત્તા જે છે એ હવે ફિરોઝ શાહ સંભાળે છે. અને ફિરોઝ શાહ ગાદી આવે છે અને ત્યારબાદ ફિરોઝ શાહનું પણ અવસાન થાય છે, એટલે કે હવે દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશ સંભાળી શકે એવા શક્તિશાળી અથવા તો સમર્થ રાજાઓ રહ્યા નહીં. અને આને કારણે ફિરોઝ શાહના અવસાન બાદ, કેમ કે હવે બીજાઓ પણ જે આ સત્તા મેળવવા માંગતા હતા તો એ યુદ્ધની રાહ જોઈને જ બેઠા હતા, તો એને ખબર પડી ગઈ કે ભાઈ હવે ફિરોઝ શાહનું અવસાન થઈ ગયું તો હવે રાજાઓ છે એ નિર્બળ બની ગયા છે. તો એ તુગલક વંશના રાજાઓ નિર્બળ બનતા તૈમૂર લંગ, જેનો આપણે ફોટો પણ પીપીટીની અંદર જોયો હતો, આ બધાની આખી એક સ્લાઇડ હતી, તમે જોયું હોય તો તમને ખ્યાલ આવે કે જેમની અંદર આપણે બધા મોહમ્મદ બિન તુગલક, ત્યારબાદ જે છે એમની અંદર આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, ફિરોઝ શાહ અને છેલ્લે તૈમૂર લંગનો ફોટો પણ આપણે બતાવેલો હતો. તો તૈમૂર લંગ છે એ હવે દિલ્હી ઉપર આક્રમણ કરે છે, અને એ દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કરેલું હતું એ યાદ રાખજો ખાસ, તો કે એમને દિલ્હી ઉપર ઈસવીસન 1398 એટલે કે 1300 નો અંત અને ઈસવીસન 1399 ની શરૂઆત. તો ઈસવીસન 1398 ની અંદર એમને દિલ્હી ઉપર તૈમૂર લંગે આક્રમણ કરેલું હતું, જેના કારણે તુગલક સત્તા જે છે એ તુગલક સત્તા મર્યાદિત બની ગયેલી હતી, એટલે કે વિસ્તૃત પ્રમાણમાં એ રહી નથી. અને આ તુગલક સત્તા મર્યાદિત બનતા હવે આ સત્તા ધીમે ધીમે અંત તરફ છે એ અંત તરફ આવવા લાગી. હવે તુગલક વંશની આપણે વંશાવલી જોઈ લઈએ, તો કે તુગલક વંશ શરૂઆત કરી હતી મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ, તો એમની અંદર પણ આપણે બે નામ યાદ રાખવાના છે, મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ. હવે મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની અંદર આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા આવે અને ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી ઉપર તૈમૂર લંગે જે છે એ તૈમૂર લંગે આક્રમણ કરે. તો આ તમને પણ અહીંયા શોર્ટમાં માહિતી મળી જાય છે, તો બે સેકન્ડ આપું છું, તમે બોર્ડનો સ્ક્રીનશોટ અથવા તો નજર ફેરવી શકો છો. વિશે જોઈએ તો કે સૈયદ વંશ અને લોધી વંશ, તો સૈયદ વંશની ઈસવીસન 1414 થી 1451 સુધીના સમયગાળામાં સૈયદ વંશ દિલ્હીની સત્તા ઉપર શાસન છે એ સંભાળે. ત્યારબાદ લોધી વંશ વિશે જોઈએ તો લોધી વંશે ઈસવીસન 1451 થી 1526 ના સમયગાળા દરમિયાન લોધી વંશ દિલ્હીની ગાદી ઉપર રહેલો હતો, એટલે કે લોધી વંશ દિલ્હીની ગાદી ઉપર સલ્તનત કાળનો છેલ્લો વંશ હતો. તો આ બે વંશો વિશે માહિતી શોર્ટમાં જ છે, ટૂંકમાં માહિતી છે તો ખાસી યાદ રાખજો. તો કે સૈયદ વંશની સ્થાપના જે છે એ ખિજર ખાએ કરેલી હતી. કોને કરેલી હતી? ખિજર ખાએ, ખાન નથી કીધું, ખિજર ખા, ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરેલી હતી. તો સૈયદ વંશ માટે આટલી જ માહિતી છે. ત્યારબાદ લોધી વંશ, તો લોધી વંશની સ્થાપના કોને કરેલી હતી? તો કે બહોલો લોધી, નામ યાદ રાખજો, અટપટું છે.
બહોલોલ લોદીએ લોદી વંશની સ્થાપના દિલ્હીની ગાદી ઉપર કરેલી હતી. અને બહોલોલ લોદી જે છે એ સલ્તનત વંશનો છેલ્લો સમ્રાટ હતો. શા માટે તો એનું કારણ જણાવી દઉં તો કે ઈસવીસન 1526માં, યાદ રાખો ઈસવીસન 1526ની અંદર ઇબ્રાહિમ લોદી અને બાબર આ બંને વચ્ચે છે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે પાણીપતના ત્રણ યુદ્ધો થયેલા છે, પ્રથમ દ્વિતીય અને તૃતીય, ત્રણ યુદ્ધ થયેલા છે. એમાં પહેલું યુદ્ધ ઈસવીસન 1526ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું, જેમની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબર છે એ બાબર વિજય પામ્યો. અને આ બાબર વિજય પામવાને કારણે પાણીપતના યુદ્ધથી સલ્તનત કાળનો જે છે એ સલ્તનત કાળનો અંત આવ્યો. એટલે કે જે ગુલામ વંશથી શરૂઆત થયેલી હતી તો એ ગુલામ વંશથી શરૂઆત થઈ અને લોદી વંશે છે એ લોદી વંશે સલ્તનત કાળ પૂર્ણ થઈ જાય છે. અને બાબર જે છે એ બાબર આ યુદ્ધની અંદર વિજય પામતા હવે દિલ્હીની ગાદી ઉપર જે છે એ દિલ્હીની ગાદી ઉપર આ સલ્તનત કાળનો છે એ અંત આવી ગયો. ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો અને આના કારણે હવે એક નવા શાસનની શરૂઆત થઈ અને એ નવું શાસન એટલે મુઘલ શાસન. તો એ મુઘલ શાસનની જે છે એ દિલ્હીની ગાદી ઉપર શરૂઆત થઈ. અને બાબર વિશે તમે છે એનું ચિત્ર પણ ફોટો જોયેલો હતો પીપીટીની અંદર. તો બાબર જે ખૂબ શક્તિશાળી રાજા હતો અને સૌ પ્રથમ યુદ્ધની અંદર જે છે એ તોપની શરૂઆત કરી હોય તો એ તોપની શરૂઆત બાબરે કરેલી હતી. કેમકે એ જ્યારે યુદ્ધ કરવા માટે છે એ ભારતની અંદર અને દિલ્હી સલ્તનત ઉપર જ્યારે યુદ્ધ કરે છે તો એ યુદ્ધની અંદર એના વિજયનું મહત્વનું કારણ જો હોય તો એ હતું તોપ. તો એ તોપને કારણે બાબર છે એ આ યુદ્ધની અંદર જીતી જાય છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે બાબર એટલો શક્તિશાળી રાજા હતો કે બે વ્યક્તિઓને પોતાના હાથ વડે એટલે કે પોતાના બથમાં ઉપાડી અને દોડી શકવાની તાકાત ધરાવતો હતો. આટલો શક્તિશાળી છે એ બાબર હતો. તો આવી શક્તિ પ્લસ ટેકનોલોજી એટલે કે તો આના કારણે જે છે એ હવે 1526ની અંદર ઇબ્રાહિમ લોદી હારી જાય છે. નહીં તો ઇબ્રાહિમ લોદી પણ જે એક પ્રકારે કહીએ ને તો સમર્થ રાજા હતા, પરંતુ બાબરની પાસે જે તોપ હતી એના કારણે એમના પરાજયનું મુખ્ય કારણ બને છે. અને આ બાબર જીતી જાય છે અને દિલ્હી ઉપર સલ્તનત કાળનો અંત થઈ જાય છે. તો અહીંયા સુધીના વંશો આપણે ભણવાના હતા. તો આ વંશો વિશે બે સેકન્ડ આપું છું, તમે આના ઉપર નજર ફેરવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રણ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે જે વંશો હતા તો એ વંશો બધા પણ અહીંયા પૂર્ણ થાય છે. તો આ ભાગના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક બે વાક્યના પ્રશ્નો, તો જે કંઈ પણ પૂછવામાં આવેલું હોય એ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.